નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિષય ગણિત ભણીશું જેમાં પાઠ્યપુસ્તક ની અંદર પાઠ ચાર બાદ બાકી વિષયનો અભ્યાસ કરીશું તો તમે તમારું ગણિત પાઠ્યપુસ્તક ખોલો જેમાં પેજ નંબર એકસાઠ ઉપર આજે આપણે અભ્યાસ કરીશું તો જુઓ અહીંયા છે લઈ લો શું લખેલું છે શું લખેલું છે લઈ લો બરાબર તો લઈ લો એટલે કે બાદ કરવાનું કે છે આપણને તો અહીંયા છોકરીના હાથમાં કેટલા ફૂલ છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા પાંચ રેખા વચ્ચે માઇનસની નિશાની પછી કેટલા આપી દે છે તો કે એક ને બે જો અહીંયા બે લખેલા છે તો કેટલા વધે છે તો કે એક બે ને ત્રણ એટલે જવાબમાં આવશે ત્રણ એ જ રીતે જુઓ અહીંયા ચાર પાંચ છે અહીંયા બે છે બરાબર તો બે બાર નીકળે તો કેટલા વધે છે બે તો અહીંયા લખવાના છે બે બરાબર તમારે પણ મારી સાથે લખતું જવાનું છે એ જ રીતે પતંગિયા છે કેટલા છે તો કે એક બે ને ત્રણ તો અહીંયા લખીશું ત્રણ હવે આ ફૂલ ઉપરથી બધા ઉડી ગયા એક બે ને ત્રણે ત્રણ ઉડી ગયા બરાબર તો ફૂલ ખાલી વહેતું એટલે ત્રણ ઓછા ત્રણ તો શું વધે ઝીરો બરાબર હવે જુઓ અહીંયા કેટલા હાથમાં પેન છે તો કે એક બે ને ત્રણ કેટલી આપી દે છે તો કે એક આપી દે લઈ લે એટલે બાદ બાકી બરાબર તો કેટલી વધે છે તો કે બે બરાબર હવે ફેરવો હવે જુઓ અહિયાં કેટલા કુંજા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર એમાંથી જો કેટલા અહીંયા તૂટી ગયેલ છે તો કેટલા છે તો કે એક બે ત્રણ ને ચાર બરાબર તો ચાર તૂટી ગયા અહીંયા એટલે બાદ થઈ ગયા એટલે ઓછાની નિશાની તો કેટલા વધ્યા એક અને બે બરાબર હવે જુવા ડેટકા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તળાવમાં કેટલા પડી ગયા તો કે એક ને બે તો કેટલા વધ્યા એક બે ને ત્રણ તો અહીંયા આવશે ત્રણ બરાબર હવે નીચે જુઓ શું આપેલું છે શું છે જોવો જોઈએ પાંચ છે કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેટલા ખરી જાય છે તો કે એક બે ત્રણ ને ચાર કેટલા વધે છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા આવશે પાંચ હવે જુઓ કેરી કેટલી છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ કેટલી છોકરી ખાઈ જાય છે તો કે એક તો કેટલી વધે છે તો કે એક બે ત્રણ ને ચાર બરાબર હવે સામે જોઈએ કેટલા ગ્લાસ છે તો કે એક બે ને ત્રણ બરાબર કેટલા તૂટી જાય છે તો કે એક બે ને ત્રણ તો ત્રણે ત્રણ તૂટી ગયા તો કઈ વધ્યું નહીં એટલે શૂન્ય શું આવશે ઝીરો એ જ રીતે જમરૂક તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અહીંયા સાત લખીશું વચ્ચે આપને બાદ બાકીની નિશાની છે ત્રણ આપી દે છે સોરી કેટલા આપી દે છે તો કે એક બે ત્રણ ને ચાર અહિયાં ચાર તો કેટલા વધશે તો કે એક બે ને ત્રણ તો જવાબ આવશે ત્રણ હવે એ જ રીતે નીચે જુઓ શું આપેલું છે સફરજન તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ બરાબર કેટલા આપી દે છે તો કે એક બે ત્રણ ને ચાર તો બાકી કેટલા રહે છે તો કે એક અને બે બરાબર હવે ફૂલ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત કેટલા આપી દે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાતે સાત આપી દે છે તો અહીંયા શું વધે છે કાય નહીં એટલે આવશે જીરો બરાબર હવે પેસ ફેરવો જુઓ ગાય આપેલી છે કેટલી છે તો કે એક બે ને ત્રણ બરાબર એમાંથી એક બાજુ ચાલવા માંડે છે તો કેટલી ચાલવા માંડે એક તો કેટલી વધે છે તો 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 કે કે હવે જુઓ પુસ્તક ગણો અહીંયા લખીશું હાથમાં કેટલા આપે છે તો કે એક બે ને ત્રણ બરાબર હવે આ ત્રણ ને તમે બાદ કરી નાખો તો આ કેટલું વધુ તો કે એક બરાબર હવે નીચે જોઈએ હવે શું આપેલું છે તો કે ટમેટા એક બે ત્રણ ને ચાર તો ચાર હાથમાં કેટલા છે તો કે કાંઈ તો કેટલા વધે એમને વધે ને તો કે એક બે ત્રણ ને ચાર એટલે આવશે ચાર હવે જુઓ આ શું છે ફિરકી તો કે એક બે ને ત્રણ કેટલી આપી દે છે તો કે બે હવે આ બે ને તમે બાદ કરી નાખો તો કેટલી વધી તો કે એક બરાબર હવે સામે જોઈએ ગણીએ એક બે ત્રણ ને ચાર તો ખાલી કેટલું વધ્યું તો કે એક આડી બાદ બાકી છે જ રીતે આ બાજુ ઊભી આપેલી છે એટલે પાંચ માંથી આ ચાર બાદ કરી કે તો કેટલી વધી એક હવે જુઓ પાછા ગણીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એમાંથી કેટલા બાદ કરવાના કે છે આપણને તો કે બે જો આ બે ઉપર આપણે ચોકડી મારી તો કેટલા વધ્યા તો કે એક બે ત્રણ ને ચાર બરાબર એ જ રીતે અહીંયા છ માંથી બે બાદ કરો એટલે વધે ચાર હવે નીચે જુઓ તો કેટલા છીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો નવ કેટલા બાદ કરવાનું કહે છે તો કે પાંચ તો જુઓ કેટલા ઉપર ચોકડી મારેલી છે એક બે ત્રણ ચાર ને પાંચ ઉપર બરાબર તો વધ્યા કેટલા બાકી કેટલા રહ્યા તો કે એક બે ત્રણ ને ચાર તો અહીંયા લખીશું ચાર એ જ રીતે નવ ઓછા પાંચ એટલે જવાબ મળશે ચાર હવે જુઓ કેટલા છે રાઉન્ડ તો કે એક બે ત્રણ ને ચાર તો બાદ કેટલા કરવાના છે ચાર એક બે ત્રણ ને ચાર તો શું વધ્યું તો કે કઈ નહીં એટલે કે શૂન્ય ઝીરો ચાર માંથી ચાર બાદ કરો એટલે જવાબ ઝીરો આવે હવે જુઓ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો બાદ કેટલા કરવાના નાખે છે તો કે ત્રણ એક બે ને ત્રણ બરાબર તો કેટલા બાકી રહે તો કે રહેવા પાંચ એ રીતે આઠ ઓછા ત્રણ એટલે કેટલો મળે જવાબ પાંચ હવે પેજ ફેરવો હવે જો શું લખેલું છે કે તો કે બાદ બાકી કરો અને જોડો બાદ વાક્ય કરતું જવાનું છે અને જોડતું જવાનું છે જો આપણને એક નમૂનો આપ્યો છે ચાર ઓછા બે તો જો અહીંયા ચાર લીટા કરીએ એક બે ત્રણ ને ચાર એમાંથી આ બે બાદ કરી નાખીએ એટલે આ બે બાદ કર્યા તો કેટલા વધ્યા તો કે બે એટલે બે સાથે છોડી દીધા એ જ રીતે સાત ઓછા બે તો સાત કરો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા બાદ કરીશું બે બે આમ ચોકડી મારી એટલે બે કેટલા તો એક બે ત્રણ 4 ને પાંચ કેટલા છે આ રીતે પાંચ તો સોરી નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેટલું બાદ કરવાનું છે તો કે એક કેટલા વધશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો આઠ ક્યાં છે આઠ ક્યાં આવે છે તો જો અહીંયા નીચે બરાબર તો આપણે નવ માંથી એક બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે આઠ તમારે આ રીતે જોડી દેવાનું છે એ જ રીતે પાંચ ઓછા એક તો કે એક બે ત્રણ ચાર ને પાંચ એક બાદ કર્યો કેટલા વધ્યા એક બે ત્રણ ને ચાર પાંચ માંથી એક બાદ કરશે એટલે આપને જવાબ મળશે ચાર હવે છ તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલા બાદ કરવાના છે એક બે ને ત્રણ કેટલા વધ્યા તો કે એક બે ને ત્રણ છ માંથી ત્રણ બાદ કરીશું એટલે જવાબ મળશે ત્રણ તમારે પણ આ રીતે જોડી દેવાનું છે હવે સાત ઓછા એક તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એક બાદ બરાબર એક બે ત્રણ ચાર પાંચ ને છ કેટલા વધ્યા છ તો અહીંયા છ સાથે જોડી દેવાનું છે હવે જુઓ પાંચ ઓછા જીરો તો જવાબ કેટલો મળે પાંચ જ મળે બરાબર તો આપણે પાંચ તો અહીંયા જોડી દીધા છે પણ અહીંયા આપણને પુસ્તકમાં ભૂલ આપેલી તો અહીંયા પણ આપણે પાંચ લખવાના છે તમારે આ રીતે ચોકડી મારી દેવાની છે અને ઉપર પાંચ લખવાના છે તો ચાલો પાંચ લીટા કરી એક બે ત્રણ ચાર ને પાંચ બાદ કેટલા કરીશું પાંચ તો એક બે ત્રણ ચાર સોરી એક બે ત્રણ ચાર ને પાંચ તો શું વધ્યું તો કે જીરો અહીંયા ઝીરો સાથે જોડી દેવાનું છે હવે આ બાજુથી જોડીએ તો કેટલી સંખ્યા આપેલી છે કેટલી છે નવ તો કરીએ લીટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેટલા બાદ કરશું પાંચ તો એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા વધતા તો કે એક બે ત્રણ ને ચાર તો અહીં માંથી પાંચ બાદ કરીએ એટલે ચાર જવાબ મળે હવે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ 7, ને આઠ કેટલા બાદ કરવાના છે બે તો કે એક ને બે એક બે ત્રણ ચાર તો ને છ સાથે તમારે જોડી દેવાનું છે હવે સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા બાદ કરવા છે તો કે ચાર એક બે ત્રણ ને ચાર કેટલા વૈદા તો કે એક બે ને ત્રણ અહીંથી તમારે ત્રણ સાથે જોડી દેવાનું છે હવે આમાં નીચે જોઈએ તો તો કેટલા છે બરાબર પાંચ છ સાત ને આઠ બાદ કેટલા કરવાના જીરો એટલે કાંઈ બાદ કરવા નથી તો કેટલા વધશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એટલે આઠ માંથી જીરો બાદ કરીએ તો આઠ વધે તમારે પણ આ રીતે જોડી દેવાનું

તો અહીંયા તમારે પાંચ સાથે જોડી દેવાનું છે હવે સાત ઓછા સાત તો જુઓ કેટલા લીધા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બાદ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાથે સાત બાદ કરી દીધા તો શું મળે જવાબ આપણને શૂન્ય તો અહીંયા આ બાજુ સામે તમારે જોડી દેવાનું છે હવે સામે જોઈએ શું આપેલું છે તો કે બાદ બાકી કરો ચાર ઓછા બે એક નમૂનો આપ્યો છે તો બે વધે જો ચાર લીટા કરીએ એક બે ત્રણ ને ચાર એમાં બે બાદ તો કેટલા વધ્યા બે હવે જ રીતે પાંચ કરીએ પાંચ ઓછા બે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં એટલે મોટી સંખ્યાની આપણે લીટા કરવાના છે તો કેટલા છે પાંચ તો કે એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા બાદ કરવાના બે एक बराबर पनारी लगवाना। हवे तो एक बे चार पांच सात एक बे त्रन चार पांच सात बताए बात करने खा तो शू तो हम आठ ओा चार, चार। आठ लीधा एक बे त्र 5 6 7 ने 8 कितना बात करवा 4 1 2 3 ने 4 कितना बच्चे तो कि 1 2 3 ने 4 बराबर હવે 3 तो 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 - 1 તો 1 2 ને 3 લીધા એમાંથી એક બાદ કેટલા વધે 1 અને 2 હવે અહીંયા 4 1 2 3 ने 4 શું વાત કર 0 એટલે કાઈ વાત કરવાની નથી તો કેટલા વધ્યા તો કે 1 2 3 ને 4 હવે 6 એક બે ત્રણ ચાર પાંચ ને છ પાંચ બાદ કરવાના એક બે ત્રણ ચાર ને પાંચ બાકી કેટલા વધતા તો કે એક બરાબર હવે નીચે જોઈએ તો કેટલા છે બે બે માં બે લીટર કરીશું કેટલા બાદ કરવાના જીરો એટલે કાંઈ નહીં તો કેટલા વધે બે હવે નવ ઓછા નવ લીટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ સાત બાદ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કેટલા વધ્યા એક અને બે હવે ત્રણ એક બે ને ત્રણ જીરો એટલે કાંઈ બાદ કરશું નહીં તો કેટલા વધશે એક બે ને ત્રણ હવે આઠ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કેટલા બાદ કરવાના છે આઠ

બાદ કરશું બે એક બે કેટલા વધશે બે બરાબર હવે તમને આ રીતે ગણતરી કરતા આવડી ગઈ હવે પેજ ફેરવો શું આપેલું છે તો કે ખૂટતો અંક લખો બરાબર આપણે ચોરસમાં જે અંક ખૂટે છે એ લખવાનો જે જો હવે અહીંયા આપણને અંક આપેલો છે જવાબ આપેલો છે આપણે નીચેની સંખ્યા આડી બાદ બાકી છે એટલે નીચેની સંખ્યા લખવાની છે તો હવે આપણે આમાં શું આવશે વિચારીને લખવાનું છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય જો 7 માંથી 8 બાદ થાય નહીં એટલે મોટો કોણ છે તો કે 8 તો 8 માંથી 7 બાદ કરવાનો છે તો 8 માં જોચા 8 લીટા કરીએ 1 2 3 4 5 6 7 ને 8 હવે 7 બાદ કરી નાખીએ તો 1 2 3 4 5 6 ને 7 શું વધ્યું તો કે 1 તો અહીંયા આવશે 1 હવે 5 એમાંથી આ એક વાત કરશું તો 1 2 3 4 ને 5 આ એક વાત કરી 1 2 3 ને 4 વડે ભાગાબર હવે 3 એમાંથી 3 ભાગવાના તો 1 2 ને 3 1 2 ને 3 શું વડે 0 3 - 0 બ કરો એટલે જવાબ 3 મળે હવે 9 1 2 3 4 5 6 7 8 ને 9 બે વાત કરીએ આમાં જવાબ લખવાનો છે બરાબર તો એક ને બે તો કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત હવે આ બાજુ જોઈએ તો જો હવે આપણને નીચેની સંખ્યા જવાબ આપેલો છે ઉપરનો અંક લખવાનો છે તો આપણને અહીંયા બે આપેલા છે અહીંયા ત્રણ છે બરાબર તો બે માંથી ત્રણ બાદ થાય નહીં થાય બે માંથી તમે બે લીટા કરો તો એમાંથી ત્રણ બાદ થઈ શકશે તો હવે આને આપણે શું કરીશું તો કે આ બંનેનો સરવાળો કરીશું તો બે માં ત્રણ ઉમેરો આ બે છે તો ત્રણ લીટા કરો એક બે ને ત્રણ તો બે પછી ત્રણ ચાર ને પાંચ એટલે અહીંયા પાંચ ઓછા બે કરશો એટલે આપણે જવાબ મળશે ત્રણ હવે એટલે ત્રણ માં પાંચ ઉમેરો પાંચ લીટા કરીએ બે ત્રણ પાંચ તો ત્રણ સુધી તો આપેલા છે ત્રણ પછી ગણવાના તો કે ચાર પાંચ છ સાત ને આઠ એટલે આવશે આઠ હવે બે બરાબર ઝીરો તો હવે અહીંયા કેટલા કરશું તો બે લીટા કરવા પડે કેટલા બે તો બે માંથી બે બાદ કરી નાખી આમ એટલે જવાબ આપણને ઝીરો મળે હવે બે ને સાત હવે સાત લીટા કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો બે પછી ગણવાના ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા આવશે નવ હવે તમને આ રીતે પણ ખૂટાંકમાં બાદ બાકી કરતા આવડી ગઈ થેન્ક યુ બાળકો